स्मार्ट सिटी गणाता अमदावाद में छेवाड़ा विस्तारों में हमेशा अन्याय थतो होवानी फरियादो जोवाती होय छे। वोर्ड होय के झोननो छेड़ानो विस्तार कोर्पोरेशन सदंतर अवगणना ज करे छे। अमदावादना खोखरा विस्तारना रहीशोनी पण आज स्थिति छे। स्मार्ट सिटी गणाता अमदावादमां प्राथमिक सवलतो आपवामां कोर्पोरेशनना सत्ताधीशो ઉણા ઉતર્યા નથી। લોકોની હજુ પણ એવી ફરિયાદો છે કે રોડ રસ્તા કે પાણીના નિકાલ બાબતેની કોઈ યોગ્ય કાર્યવાહી કરાતી નથી। ખોખરા વિસ્તારના રહીશો આપણી સાથે છે, કયા પ્રકારની સમસ્યા આપના વિસ્તારમાં આપના રહેણાંક વિસ્તારની નજીકમાં? આજે રોડ અહીંયા ઘણા સમયથી ખોદીને કામકાજ શરૂઆત કરી રહી છે, ઘણી રજૂઆતો કરવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। જ્યારે સતત વરસાદને પાણી ભરાઈ જાય છે ત્યારે આવવા જવામાં અમને બહુ જ તકલીફ પડે છે। અમને બાળકો એકલા વ્હીકલ લઈને નથી જઈ શકતા, જ્યારે ઉંમરલાયક વ્યક્તિને તો પડી જવાની સતત બીક રહે છે। અનેક રજૂઆતો કરવા છતાં એનો કોઈ નિકાલ નથી, કોઈ મ્યુનિસિપાલિટી એક્શન લેતી નથી। કયા પ્રકારની સમસ્યા છે? કેટલા સમયથી આ પ્રકારનો બિસ્માર રોડ છે? છેલ્લા 4 મહિનાથી આ સમસ્યા છે અને આ બિસ્માર રોડથી બીમાર લોકોને લઈ જવા હોય, ઉંમરલાયક માણસોને લઈ જવા હોય, અને મારી ફ્રેન્ડ પણ કેટલી વાર અહીંયાથી પડી ગયા અને હું પોતે પણ કેટલી વાર અહીંયાથી પડી ગયું છું, રસ્તો એટલો ખરાબ છે। કયા પ્રકારની રજૂઆત આપના લેવલે કરવામાં આવી છે, કઈ રીતે કરાઈ છે? અહીંયાથી અમારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પછી ધારાસભ્યોને કોર્પોરેટરોને અને ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન ફોર્મ કરવામાં એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે, પરંતુ એનો કોઈ જ નિકાલ આવતો નથી અને થોડાક સમય પછી એપ્લિકેશન ફોર્મ રદ કરી નાખવામાં આવે છે, અને તે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેટર કે કોઈ પણ આન્સર આપતા નથી ને કોઈ પણ સમસ્યાનો નિકાલ થતો નથી ને અહીંયા ડમ્પિંગ પાર્કિંગ ઝોન છે તો એનામાં ડમ્પિંગ સાઇડ આપી દીધી છે, પણ એ ડમ્પિંગ સાઇડથી અમારા ઘરના દ્વારબારી બહેનાને દરવાજા પણ ખુલી શકતા નથી, કારણ કે એનાથી ધૂળ બહુ ઉડે છે અને એ ડમ્પિંગવાળા અહીંયા ખોટું ન્યુસન્સ ઊભું કરે છે। ખૂબ જ ગંભીર આક્ષેપ ગણાય કે ઓનલાઈન ફરિયાદ કરાય પરંતુ તેનું નિરાકરણ ના આવે, પરંતુ તુરંત તેનો નિકાલ કરી દેવાયો છે તેવું દર્શાવવામાં આવે છે। આપને પૂછવા માંગીશ, અન્ય કયા પ્રકારની સમસ્યા ખોખરામાં? અમારા વિસ્તારની અંદર ખૂબ જ રોડ ખરાબ છે એની માટે અમે લોકોએ ઘણી બધી કમ્પ્લેન કોર્પોરેટરશ્રીને ધારાસભ્યશ્રીને લેખિતમાં પણ આપી છે, તે છતાં બી લેખિતનો એ લોકો જવાબ આપતા નથી અને કોઈ પણ પ્રકારનું કામ અમારા રસ્તા ઉપર થતું નથી। કોર્પોરેશનનું કહેવું એવું છે કે ખોખરા એરિયામાં આપનો જે રોડ છે એ છેલ્લો છે, એને લઈને કોર્પોરેશન ત્યાં આગળ કોઈ કાર્યવાહી કરતું નથી અને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી। તે છતાં અમારા ત્યાં જે પાર્કિંગ પ્લોટ છે એ લોકોએ ડમ્પિંગ સાઇટની અંદર ઉપયોગ કરે છે, ડમ્પિંગ સાઇટના હિસાબે અમારા ત્યાંના જે ફ્લેટ છે એ ફ્લેટની પાછળની બેક સાઇડ જે ગેલેરીઓ છે અમારી, એ ગેલેરી અમારે બંધ રાખવી પડે છે અને એ સાઇડના મારા એપ્રોક્સ 60-70 ફ્લેટ છે, જેમને એ સાઇટ જોવાનું કે ત્યાંથી ઊભા રહેવાની બી એ નથી। ત્યાં આગળ જે ડમ્પિંગ સાઇટની અંદર જે માણસો રહે છે એ બહુ ખરાબ રીતે વર્તણૂક કરે છે, જેને લઈને ત્યાં આગળ લેડીઝને બી પ્રોબ્લેમ થાય છે। કયા પ્રકારની સમસ્યા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની જે કામગીરી ચાલે છે તેને લઈને? અંડરગ્રાઉન્ડની પાઇપની લઈને કામગીરી, એ લોકો જ્યારે રાત્રે એ લોકો મોડી રાત્રે કામ કરતા હતા અને જ્યારે આ લોકોએ પાઇપિંગ ચાલુ કર્યું જ્યારે સખત દિવાલોમાં સ્કેચ પડી ગઈ છે અને એવું લાગતું હતું લોકોને જે કે ફ્લેટવાળાઓ તો સિરિસર નીચે આવી ગયા હતા કે ભૂકંપ જેવા હાચકા જેવા આવતા હતા, અને અમે એ લોકો રજૂઆત બી કરી હતી અને જે લોકો કામ કરતા હતા એ લોકોને અમે મોડી રાત્રે 2-2.5 વાગ્યા સુધી મળવા બી પડ ગયા હતા, જેને કારણે અમારા દિવાલોમાં અનેક જાતની દિરારો પડી ગઈ છે અને રજૂઆત કોઈ કામ થતું નથી। ટૂંકમાં કહીએ તો ચૂંટણીના સમયમાં પ્રજાની આજુબાજુમાં ફરતા આ નેતાઓ આખરે હવે પ્રજાની પરેશાનીના સમયમાં આખરે ક્યાં ગયા છે તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9।